डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस में हूँ निशा આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન ઇન્ફોર્મેશન સાયન્સમાં એમએલઆઈ વન ઝીરો ટુ એટલે કે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રનું વ્યવસ્થાપન જેમાં બ્લોક નંબર થ્રી એટલે કે માનવ સંસાધનનું સંચાલન જેમાં એકમ નંબર અગિયારનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે માનવ સંસાધન મિત્રો માનવ સંસાધન એટલે કે કોઈપણ વિકાસની પ્રક્રિયામાં જ્યારે આપણે સંસાધનની વાત કરતા હોઈએ ત્યારે અનેક સ્ત્રોતો એની સાથે સંકળાયેલા હોય છે અને અનેક સ્ત્રોતોનો આપણે ઉપયોગ પણ કરતા હોય છે તેમાં માનવ સંસાધન એક સૌથી અગત્યનો અને મહત્ત્વનો સ્ત્રોત છે જે દ્વારા બાકીના બધા જ સ્ત્રોતોનો આપણે યોગ્ય ઉપયોગ સમય સાથે કરી શકીએ છીએ કોઈ સંસ્થાના લખ લક્ષ્યને આપણે જો સિદ્ધ કરવું હોય તો તેમના કર્મચારીઓ કાર્યનિષ્ઠાવાળા પ્રામાણિક અને કૌશલ્યને પાયાની મૂળભૂત આવશ્યકતા તેનામાં રહેલી હોવી જોઈએ અને આ પ્રક્રિયાને નિષ્ઠા કર્મચારીઓ નિષ્ઠાવાન કર્મચારીઓ ત્યારે જ કેળવી શકાય કે જ્યારે તે સંચાલન દ્વારા તેમની સાથે એક સૂત્રતા ઊભી કરે અને સમાન અને આયોજનપૂર્વક પ્રવૃત્તિઓને આપણે હાથ ધરીએ માનવ સંસાધન આયોજન એટલે કર્મચારીઓના માનવીય સમુદાય કર્મચારીઓ ગણનું આયોજન એટલે કે જે કર્મચારી જે સંસ્થા સાથે જોડાયેલા છે એ કર્મચારી ગણનું આયોજન તથા વિભિન્ન પ્રકૃતિના કર્મચારી ગણ અને તેના જેવા અન્યનું સંકલન કરી સંસ્થાનો વિકાસ હાંસલ કરવા માટે એક વ્યૂહાત્મક વ્યવસ્થા ઉપર ભાર મૂકે છે એનું અમલીકરણ માનવ સંસાધન એટલે કે હ્યુમન રિસોર્સનું અમલીકરણ એપ્લિકેશન્સ ઓફ હ્યુમન રિસોર્સિસ તો માનવીને સંસાધન સંચાલનના કાર્યક્રમના ઉદ્દેશ્ય કર્મચારી ગણમાં કાર્યક્ષમતા ઊભી કરવી અને યોગ્ય વાતાવરણનું સર્જન કરવું તથા કર્મચારીઓમાં તેમના કાર્ય અંગે સંતોષ જળવાઈ રહે છે બીજા શબ્દોમાં કહીએ તો માનવીય સંસાધન સંચાલન નો મુખ્ય હેતુ કર્મચારીના કાર્ય કૌશલ્ય સર્જન કરવાનું કૌશલ્ય શૈલી રચવાનો માહોલ વિકસાવો અને નવીન મહાવરા છે માનવ સંસાધન વિકાસ વિભાગ આ માટે પ્રયત્નશીલ રહે છે માનવ સંસાધન સંચાલન એટલે શું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આપણે કોને કહીશું તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માનવ સંસાધન સંચાલન એટલે કર્મચારીના વ્યક્તિગત લક્ષ્યને સાથે સંગઠનના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કર્મચારી સ્ત્રોતોની સૌથી વધુ અસી અસરકારકતા મેળવી શકાય તેવા સંચાલન દ્વારા આ સ્ત્રોતનો ઉપયોગ એટલે માનવ સંસાધન સંચાલન જ્યારે મિત્રો આપણે માનવ સંસાધનની વાત કરતા હોઈએ ત્યારે માનવ સંસાધનના સંચાલન માટે કેટલીક પ્રવૃત્તિઓ એની સાથે જોડાયેલી હોય છે આ અનેક પ્રવૃત્તિઓમાંથી કેટલીક પ્રવૃત્તિ અહીંયા આવરી લેવામાં આવી છે જેમ કે સમાન રોજગારીની તક પૂરી પાડવાના કાર્યક્રમો કાર્યનું પૃથકરણ માનવ સંસાધન સંચાલન સાથે વર્ક ડિસ્ટ્રીબ્યુશનનો પણ અહીંયા સમાવેશ થાય છે માનવ સંસાધનનું આયોજન કરવાનું હોય છે એનું પ્લાનિંગ કરવાનું હોય છે કર્મચારીની ભરતી તેની પસંદગી તેની પરિચયવિધિ દરેકનો આમાં આ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે કારકિર્દી વિકાસ અને પરામર્શનની કામગીરીનું મૂલ્યાંકન તેમની તાલીમ તેમજ વિકાસ એ જે કર્મચારી જે સંસ્થા સાથે જોડાયેલો છે એ કર્મચારીની કારકિર્દીનો વિકાસ થાય તેની કામગીરી જે કામ કરી રહ્યા છે એનું મૂલ્યાંકન થાય એનું ઓપરેઝલ થાય અને અને એની માટેની એને તાલીમ પૂરી પાડવાનો આવે આ તાલીમને આધારે તે માનવ સંસાધનનો વિકાસ સાધી શકાય વળતર અને લાભો મિત્રો જ્યારે માનવ સંસાધનની વાત કરી રહ્યા હોય તેના સંચાલનની વાત કરી રહ્યા હોય તો તેની સાથે માન માનવી જોડાય છે અથવા તો હ્યુમન રિસોર્સિસ જોડાય છે તો દરેક કામની પાછળ જો એને વળતર આપવામાં આવે એનો લાભ એને પ્રાપ્ત થતો હોય તો તે આ પ્રવૃત્તિને જો એને આવરી લેવામાં આવે તો તે ખૂબ જ સફળ બની શકે છે સુરક્ષા અને આરોગ્ય જે કર્મચારી જોડાયેલા છે તેની સુરક્ષા અને આરોગ્ય વિશે પણ સંસ્થાએ ઓર્ગેનાઇઝેશને વિચારવું જોઈએ મધુર સંબંધો હોવા જોઈએ જે વ્યક્તિઓ માનવ જે માનવી જે કાર્યકર્તાઓ છે જે કર્મચારી ગણ છે એ કર્મચારી જે સંસ્થા સાથે જોડાય છે એ સંસ્થાના અલગ અલગ તબક્કામાં જે વ્યક્તિઓ સાથે રહેલા છે એ બધા જ સાથે એનો સંબંધ મધુર હોવો જોઈએ શિસ્ત અંકુશ તથા કર્મચારીના કાર્યનું મૂલ્યાંકન સંબંધ મધુર હોવાની સાથે તેનામાં શિસ્ત હોવી જોઈએ અંકુશ પણ હોવો જોઈએ અમુક કાર્ય એવું હોય કે જ્યાં આગળ કર્મચારીને અંકુશની જરૂરિયાત કર્મચારીઓ ઉપર અંકુશ પણ હોવો જોઈએ તેમજ રહેવું જોઈએ ને કાર્યની ગુણવત્તા પણ તપાસવી જોઈએ માનવ સંસાધન સંચાલનના પરિબળો માનવ સંસાધન સંચાલનની વિચારધારામાં મુખ્યત્વે ત્રણ પરિબળો પાયાગત રૂપે માનવામાં આવે છે એક છે કાર્યલક્ષી બીજું છે વ્યક્તિલક્ષી અને ત્રીજું છે માનવ સંસાધન સંચાલનના પરિબળમાં કાર્યલક્ષી એટલે કે કાર્યલક્ષી હોય ત્યારે કાર્ય આધારિત માનવી સંસાધન સંચાલનમાં જેમાં કોઈ પ્રક્રિયાના નિયમો કે અહેવાલોને બદલે વાસ્તવિક કાર્યને મહત્વ આપવામાં આવે છે મિત્રો સંચાલનમાં આપણે પોસ્ટ કોપ બની ગયા પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ રિપોર્ટિંગ બજેટિંગ તેમાં જ્યારે અહેવાલ એટલે કે રિપોર્ટિંગની વાત કરવામાં આવે તો કાર્યલક્ષી કાર્ય વાનવ સંસાધનની જ્યારે વાત થતી હોય ત્યારે અહેવાલને તેમાં એટલું મહત્ત્વ નથી આપવામાં આવતું જેટલું તેની પ્રક્રિયા અને વાસ્તવિક જે કાર્ય કર્યું છે એને આપવામાં આવે છે માનવ સંસાધન સંચાલનમાં પણ નિયમો નોંધ કે નીતિ જરૂરી છે જ્યારે આપણે માનવ સંસાધનની વાત કરતા હોય ત્યારે તેનામાં પણ નોટિંગ હોવું જોઈએ અને એથિક્સ હોવા ખૂબ જ જરૂરી છે પરંતુ તે કાર્યો પર વધુ ભાર આપે છે માનવ સંસાધન સંચાલનમાં સંસ્થાના ધ્યેયને સિદ્ધ કરવા માટે કર્મચારીના વિકાસ તથા કાર્ય સંતોષ માટે કર્મચારીના પ્રશ્નોનું સીધું નિરાકરણની તરફેણ કરે છે એટલે કે જ્યારે આપણે કાર્યલક્ષી માનવ સંસાધનની વાત કરતા હોઈએ ત્યારે કર્મચારીનો વિકાસ અને એનો કાર્ય સંતોષ કેવો છે એને કાર્ય પ્રત્યે કેટલો સંતોષ છે તેનું પણ અહીંયા આગળ ધ્યાન રાખવામાં આવે છે ને કર્મચારીના જે પ્રશ્નો છે એનું સીધું નિરાકરણ લાવી દેવામાં આવે છે બીજો મુદ્દો છે વ્યક્તિ લક્ષી માનવ સંસાધન લક્ષી માનવ સંસાધન આ પ્રકારનું માનવ સંસાધન સંચાલનની વિભાવનામાં જ્યારે જરૂર જણાય અને શક્ય હોય તો સંચાલકો વ્યક્તિગત ધોરણે કર્મચારીની આવશ્યકતા અને પ્રશ્નો જાળવી અને તેનું નિરાકરણ લાવે છે ભાવિ આયોજનલક્ષી માનવ સંસાધનના પરિબળમાં માનવ સંસાધનમાં મુખ્ય ઉદ્દેશ એ સંસ્થાને સમક્ષ કાર્યદક્ષ અને પ્રોત્સાહિત કર્મચારી ગણને પૂરો પાડવાનું સહાયક માર્ગદર્શન પૂરું પાડે છે જ્યાં આગળ કાર્યદક્ષતા આવે પ્રોત્સાહન કરવાની કર્મચારી ગણને પ્રોત્સાહન પૂરું પાડવાની વાત આવે ત્યારે અહીં આગળ ભાવિ આયોજન લક્ષ્યમાં સહાયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે કે જેથી સંસ્થાની કામગીરી ચાલુ રહી શકે આથી માનવીય સ્ત્રોતના આયોજનના સંગઠન નિભાવી પ્રવૃત્તિઓને ધ્યાન રાખ રાખી થતું હોવું જોઈએ એમાં માનવ સંગઠનને આયોજનના સંગઠનને નિભાવી માનવ સ્ત્રોતનું આયોજનનું જે સંગઠન છે એને પણ તેમજ તેની પ્રવૃત્તિ બંનેને ધ્યાન રાખવામાં આવે છે માનવ સંચાલન સંસાધનમાં પણ પદ્ધતિસરનો અભિગમ જ રાખવો જરૂરી છે મિત્રો માનવ સંસાધન સંચાલનના સ્તરની જ્યારે વાત કરતા હોઈએ એના લેવલ્સની વાત કરતા હોય ત્યારે માનવ સંસાધન સંચાલનના બે સ્તર છે એ બંને સ્તર વિશે આપણે અહીં આગળ જેમાં પહેલો છે સ્થૂળ અથવા તો વ્યૂહાત્મક અભિગમ માનવ સંસાધનના સંચાલનમાં સ્થૂળ અભિગમમાં તેનું આયોજન અને ભાવિ અનુમાન મેળવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે તેમાં આયોજન પણ કરવાનું છે અને ભાવિમાં ભવિષ્યમાં આવનારી પ્રક્રિયા જે છે એનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે સંગઠનના હેતુનો કર્મચારીની નીતિ તેની નિયમાવલી આયોજનની વ્યૂહરચનાની વ્યવસ્થા અને પ્રવૃત્તિઓનું કાર્ય કરવાની પ્રક્રિયામાં રૂપાંતર કરવામાં આવે છે ભરતી વિકાસ અને માનવ સ્ત્રોતના વિકાસનો આધાર સંસ્થાની પ્રવૃત્તિઓ જેવી કે તેમાં ભાવિ વિકાસની વિવિધતાઓ અથવા તો સંકોચન વગેરે પર આધાર રાખે છે માનવ સંસાધન સંચાલનમાં સ્થૂળ અભિગમ સંચાલનની ઉપરી કક્ષાની કામગીરીનો સમાવેશ થાય છે તેમાં સંગઠનના ધ્યેય નિશ્ચિત કરવા નીતિ નિયમાવલી બનાવી તથા માર્ગદર્શિકા તૈયાર કરવી કાર્યક્રમનું અમલીકરણ કરવું સંભવિત ઘટના એટલે કે જે આવનારી ઘટનાઓ છે જે પરિબળો છે તેનો આપણે પહેલેથી અંદાજ મેળવી લેવાનો એનો પહેલેથી વિચાર કરી લઈ અને કાર્ય હાથ ધરવામાં આવે છે આ તમામ કાર્યોના સંચાલન કક્ષાની વ્યક્તિનો સમાવેશ થાય છે ઉપરાંત તેમાં માર્ગદર્શક માટે શ્રેણીના અધિકારીઓનો સહકાર પણ લેવામાં આવે છે સ્થૂળ અભિગમમાં જે ઉપરી અધિકારી છે એનો સહકાર લેવામાં આવે છે અને જ્યાં આયોજન અમલમાં મૂકવાનું હોય તે વિભાગના અધિકારીઓને પણ આ કામગીરીમાં સામેલ કરવામાં આવે છે આ કાર્યક્રમ હાથ ધરતી વખતે ઝીણામાં ઝીણી નાનામાં નાની તમામ પાસાઓને વિચારી લેવામાં આવે છે નાના નાના જેટલા જ પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ શું હોઈ શકે એવા પ્રશ્નોને પહેલેથી અંદાજ મેળવવાનો છે અને ત્યારબાદ એ નાના નાના પાસાને આવરી લેવામાં આવે છે તેને વ્યૂહાત્મક અભિમુખમ કહી શકાય માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયા એક વ્યાપક રૂપરેખા અગાઉથી તૈયાર કરવાના અનેક ફાયદાઓ થાય છે જેમકે તેમના વ્યવસાયિક દ્રષ્ટિકોણ પણ ઉભો કરી શકાય લક્ષ્ય પ્રાપ્તિ માટે કર્મચારીની સ્પષ્ટ સામેલ પ્રોત્સાહિત કરી શકાય ઔપચારિક શૈલી વિકસાવી શકાય વધતી જતી માહિતી ટેકનોલોજીના યુગમાં કર્મચારીઓમાં કૌશલ્યો વિકસાવી શકાય અને તબક્કાવાર તેને વ્યવસાયિક શૈલી ઉભી કરી વિકાસ સાથે ભાવિ નિર્માણ કરી શકાય એટલે કે જ્યારે આપણે સ્થૂળ વ્યૂહાત્મક અભિગમની વાત કરતા હોય ત્યારે અનેક ફાયદાઓ આનાથી થાય છે કે જેમાં આપણે એક દ્રષ્ટિકોણ ઊભો કરવાનો છે કે જેમાં કર્મચારીની સ્પષ્ટ રીતે તેને પ્રોત્સાહન કરવા માટેની ટેકનિક્સ અથવા તો ટૂલ્સને વિકસાવવા જોઈએ ઔપચારિક શૈલી વિકસાવી જોઈએ કે વધતી જતી માહિતી ટેકનોલોજી જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં જ્યારે આપણે કામ કરી રહ્યા હઈએ ત્યારે કર્મચારીના કૌશલ્યો વિકસાવી શકાય એમને જે જરૂરી એબિલિટીઝ છે એમનામાં ઈ ડેવલપ કરી શકાય ત્યારબાદ તબક્કાવાર એક વ્યવસાયિક શૈલી આપણે આપણે કરી શકીએ છીએ માનવ સંસાધનના સ્થૂળ આયોજન દ્વારા સંસ્થા તેના ભાવિ માટે એટલે કે ભવિષ્ય માટે જરૂરી કર્મચારી ગણનું એક માળખું અગાઉથી આયોજનબદ્ધ રીતે ઊભું કરવું જોઈએ અને તેના આધારે સેવા એટલે કે સર્વિસીસ અને ટેકનોલોજીને આવશ્યક પરિવર્તન સરળતાથી અપનાવી શકે અને જો તેનું આયોજન તે સમગ્ર પ્રક્રિયામાં ચોક્કસપૂર્ણનું અવલોકન કરવા આવેલ હોય તો તે સંગઠનમાં સર્જાતી કેટલીક સમસ્યાઓ જેમ કે અમુક હોદ્દા પર વધુ પડતા કર્મચારી હોય અથવા આવશ્યકથી ઓછા કર્મચારી હોય ક્યારેક એવું પણ બને કે કર્મચારી ઓછા છે અને કાર્ય વધારે છે તો આ માટે જે સમસ્યા ઊભી થાય છે છે આ માટે જે તકલીફો તકલીફો પડે ને આપણે પહેલેથી નિવારી શકાય માનવ સંસાધન સંચાલનનો બીજું સ્તર એટલે કે બીજો અભિગમ એ છે સૂક્ષ્મ અભિગમ મિત્રો અહીંયા સ્થૂળ અભિગમ અને સૂક્ષ્મ અભિગમ એ બંને એકબીજાની સાથે કામ કરે છે તેમ છતાં કેટલીક જગ્યાએ સ્થૂળ અભિગમને અપનાવવો જરૂરી બને છે અને સૂક્ષ્મ અભિગમને આપણે હવે આગળ જોઈશું સ્થૂળ અભિગમ દ્વારા સંગઠનની પ્રવૃત્તિઓ કેવી રીતે આગળ વધી શકશે તેની દિશા સૂચન આપણને પ્રાપ્ત થાય છે સૂક્ષ્મ અભિગમ દ્વારા આયોજન અમલીકરણ થાય છે તેને કાર્ય કરી વાસ્તવિક રીતે આગળ વધતા વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો હાથ ધરાય છે અને તેના દ્વારા જ સંગઠનના લક્ષ્યને આપણે સિદ્ધ કરી શકીએ છીએ અહીંયા આગળ સૂચન પહેલાં તો સૂચ દિશા સૂચન પ્રાપ્ત થાય ત્યારબાદ તેનું અમલીકરણ થાય એટલે કે પહેલાં આપણને એના માટેની ઇન્ફોર્મેશન મેળવવામાં આવે એના માટેનો આદેશ આપવામાં આવે ત્યારબાદ તેની એપ્લિકેશન એનું અમલીકરણ કરવામાં આવે અને તેને વાસ્તવિક રીતે ધીરે ધીરે આગળ વધાય છે વિવિધ અને કાર્યક્રમો તેના માટે આપણે હાથ ધરતા હોય છે અને તેના દ્વારા જ સંગઠનના લક્ષ્ય સિદ્ધ થાય છે આપણે જે કર્મચારી ગણ છે સંસ્થા માટે અથવા તો જે સંગઠન માટે કાર્ય કરી રહ્યા છે તે અહીંયા આગળ સિદ્ધ થઈ શકે છે સૂક્ષ્મ અભિગમ એ આયોજનના કાર્યક્રમનો એક ભાગ હોય તેના દ્વારા કર્મચારીની પસંદગી કર્મચારીના ભરતીના નિયમો તેની ફરજની સોંપણી કે પછી કર્મચારીના કૌશલ્યની વૃદ્ધિ માટેની તાલીમ કે પરીક્ષણનો પરીક્ષણો વગેરે કાર્યો કરવામાં આવે છે ઉપરાંત એમ પણ કહી શકાય કે ઉપલબ્ધ કર્મચારી તે વિવિધ વિભાગમાં કે એકમમાં જે હોદ્દામાં ગોઠવણી કરી શકે છે તેના માટે અનુભવ દ્વારા કર્મચારીનું વિશ્લેષણ મૂલ્યાંકન સ્પષ્ટીકરણ તથા કાર્ય વિવરણ તપાસવામાં આવે છે બે વસ્તુ છે જ્યારે કર્મચારીની પસંદગી કરવાની હોય કોઈ સંગઠન માટે કાર્યક્રમનું આપણે આયોજન કરી રહ્યા હોય અને એના માટે જ્યારે કર્મચારીની પસંદગી કરવાની હોય તો પસંદગીની પ્રક્રિયા ભરતીના નિયમો તેની ફરજની સોંપણી પછી તેના કારણ કૌશલ્યની વૃદ્ધિ માટેની તાલીમ અને પરીક્ષણોનો સમાવેશ થાય પરંતુ કર્મચારી તે સંગઠનમાં પહેલેથી જોડાયેલ છે તે વિભાગમાં કે એકમમાં કામ કરી રહ્યો છે ત્યારે તેની હોદ્દાની ગોઠવણી કરી શકે તેના અનુભવ તેના માટેના જે એને અનુભવ છે એ અનુભવ દ્વારા તેનું કામગીરીનું વિશ્લેષણ અને મૂલ્યાંકન તેમજ તેનું સ્પષ્ટીકરણ તથા કાર્ય વિવરણ તપાસવામાં આવે છે આ કરવા પાછળનો ઉદ્દેશ્ય યોગ્ય હોદ્દા પર યોગ્ય વ્યક્તિ મૂકી શકાય જેથી કાર્યની ગુણવત્તા પણ જળવાઈ રહે આ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે છે યોગ્ય હોદ્દા પર યોગ્ય વ્યક્તિ કાર્યની ગુણવત્તા જળવાઈ રહે કર્મચારીની લાયકાતનો પણ અસરકારકતાથી ઉપયોગ થઈ શકે અને વ્યક્તિનો કાર્ય સંતોષ પણ આપણે આપી શકીએ હવે આપણે જોઈશું કાર્ય વિશ્લેષણ કાર્ય વિવરણ અને કાર્ય સ્પષ્ટીકરણ કાર્ય વિશ્લેષણ એક એવી પ્રક્રિયા છે કે કોઈ હોદ્દા પર રહેલા વ્યક્તિ કાર્યને તેની પ્રક્રિયા અને જવાબદારી વગેરેનો અભ્યાસ કરી તેની માહિતી એકત્રિત કરવામાં આવે તથા વિશિષ્ટીકરણ અને વિવરણ આપવામાં તેનું વિશ્લેષણ કરવું જરૂરી બની જાય બીજું છે કાર્ય વિવરણ કાર્ય વિવરણમાં પણ કોઈ હોદ્દા પરની કામગીરીને સ્પષ્ટ રીતે વિધાન દ્વારા રજૂ કરવામાં આવે આ વિધાનમાં કાર્ય સાથે સંલગ્ન વિગતોનું સ્પષ્ટીકરણ હોય છે તેના પરિચય કાર્યને સંક્ષિપ્ત યાદી ફરજ કાર્યના પરિણામોની અપેક્ષા કાર્યના અહેવાલોનું નિરીક્ષણ ને રજૂ કરવાની શરતો અન્ય કાર્ય સાથે સંકલન સહકાર તથા સંબંધના મિશનો અને સાધનોને માપ વગેરેના ઉપયોગનો સમાવેશ થાય છે આપણે અહીંયા એક ઉદાહરણ લઈશ લઈએ કે ગ્રંથપાલ ગ્રંથપાલની કોલેજ લેવલ પર અથવા તો યુનિવર્સિટી લેવલ ઉપર જ્યારે ભરતીની વાત થતી હોય તો તેના તેના ગ્રંથાલયના કાર્યની સંક્ષિપ્ત યાદી તૈયાર કરવામાં કે એના કયા કયા કાર્યો કરવાના રહેશે એને ફરજો કઈ આવશે એની કઈ ફરજોમાંથી પસાર થવું પડશે અને કઈ ફરજોનું ધ્યાન રાખવું પડશે અને સાથે સાથે તેમની નિમણૂક જે જગ્યાએ કરવામાં આવી છે તેના પરિણામોની અપેક્ષા એમ જ્યારે પણ કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો તેના પરિણામની અપેક્ષા તે સંગઠન રાખતું હોય છે તો આ પરિણામોની અપેક્ષા અને કાર્યના અહેવાલોનું નિરીક્ષણ એના કાર્ય કરવાનું હશે એ કાર્યનું નિરીક્ષણ પણ કરવાની શરત કાર્ય સાથે સંલગ્ન સહકાર અને સંબંધોમાં મિશન સંબંધો સાધનોના માપ વગેરેને ઉપયોગનો આમાં સમાવેશ થાય છે કાર્યનું સ્પષ્ટીકરણ કાર્યના વિવરણમાં કાર્યની વિગતો દર્શાવવામાં આવે છે કયા કયા કાર્યો કરવાના છે એનું લિસ્ટિંગ કરવામાં આવે છે જ્યારે કાર્ય સ્પષ્ટીકરણમાં કર્મચારી પાસેથી જે પરિણામો ઈચ્છવામાં આવે છે કે આ પરિણામ લાવી શકશે એની ઈચ્છા દર્શાવવામાં આવે છે તે પરિણામની અપેક્ષા રાખવામાં આવે છે તેની અહીંયા સ્પષ્ટતા કરવાની હોય છે તેમાં કાર્યને યોગ્ય પદ્ધતિમાં ચાલુ રાખવા કર્મચારી દ્વારા આવશ્યક ઉત્તમ કાર્ય સંલગ્ન ગુણવત્તા રજૂ કરવામાં આવે છે તેમાં કાર્યનું પરિણામ સોરી કાર્યનું પ્રમાણ એ સમગ્ર કર્મચારી ગણના કાર્ય વિશ્લેષણ દ્વારા એક માપદંડથી નક્કી કરવામાં આવે છે તેના દ્વારા એક કર્મચારીનું વ્યક્તિગત કાર્ય કેટલું હોઈ શકે તેનું માપ નક્કી કરવામાં આવે છે પરંતુ કેટલા કેસ એવા બને કે ત્યાં આગળ આંકડાકીય માપદંડ પદ્ધતિને આધારિત હોય એટલે કે કોઈ સ્ટેટસ્ટિકલ ડેટાબેઝ અથવા તો એના માટેના સ્ટેટિસ્ટિકલ ટૂલ્સનો યુઝ કરવામાં આવે અને કાર્ય સ્પષ્ટીકરણમાં સામાન્ય રીતે નીચેના વિવિધ પરિબળોમાંથી અન્ય વ્યક્તિ સાથે તેના સંબંધ કાર્ય સંબંધ તથા અન્ય કાર્ય વિશેષતાઓ કાર્યનું સ્પષ્ટીકરણ દ્વારા કર્મચારીને તેના કામમાં કેવા કૌશલ્ય કે વિશેષ પ્રકારની કુશળતાની આવશ્યકતા છે તેની માર્ગદર્શક રેખા દોરી શકાય છે સંસ્થાના કાર્ય વિશ્લેષણ વિવરણ તથા સ્પષ્ટીકરણ દ્વારા જે તે કાર્ય માટે કર્મચારીની ભરતી પસંદગી નિયુક્તિ કરવામાં સરળતા રહે છે જ્યારે સ્પષ્ટીકરણ થઈ જતું હોય તો આ સ્પષ્ટીકરણ એમની એમને પાડવાની ફરજો અથવા તો તેમને કા કરવાના કાર્યોની સંક્ષિપ્ત યાદી અને તેનું વિશ્લેષણ કઈ રીતે કરવામાં આવશે અને માપદંડ કયા હશે માપદંડ માટે કઈ આંકડાકીય પદ્ધતિ વાપરવામાં આવશે એનું જો પહેલેથી જ સ્પષ્ટીકરણ કરેલું હોય તો નિયુક્ત કરવામાં કર્મચારીની ભરતી પસંદગી કર્મચારીના સંલગ્ન કર્મચારી ઉભા રાખવામાં મુખ્ય સ્ત્રોત છે બાહ્ય અને આંતરિક સ્ત્રોત નવીન કાર્યો માટે એ હોદ્દા માટે હયાતો કર્મચારીમાંથી એટલે કે જોબની આંતરિક રીતે કર્મચારીની પસંદગી કરવામાં આવે તો તે વધુ આવકારદાયક બને છે ક્યારેક કોઈપણ સંસ્થાના કર્મચારી ગણને અથવા તો કર્મચારીની નવા કાર્ય માટે જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે અંદર કર્મચારી સંસ્થામાં જે કામ કરતા હોય એમાંથી જ આંતરિક કર્મચારીઓમાંથી જો વધુ પસંદગી કરવામાં આવે તો તેને આવકારી લેવામાં આવે છે કારણ કે તેના કારણે કર્મચારીની નૈતિક જુસ્સો વધી જાય તથા સંસ્થામાં તેમની સારા કામ બદલ તકો ઉપલબ્ધ હોવાની લાગણી કેળવાય વ્યક્તિને પોતાને એવું ફીલ થાય કે તેના વિકાસના એને માટે એની તકો મેળવી રહ્યું છે અને સંસ્થા તેને તકો આપી રહી છે એ લાગણી કેળવાય છે કર્મચારીના વધુ વિકાસ માટે સારું કાર્ય પ્રદર્શન કરવા માટે પ્રેરણા પણ મળી રહે છે અને એના માટે આ તક મળી છે તકને વધારે સારી રીતે પ્રદર્શિત કરવા એક પ્રેરણા મળી રહે છે મોટિવેશન મળે છે કોઈ પણ સંસ્થામાં બહારથી નવીન કર્મચારીની જ્યારે ભરતી કરવામાં આવે તો તેના દ્વારા વધુ સર્ચ અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારી મેળવી શકાશે તેનાથી સંસ્થાના કર્મચારીના માળખામાં પણ નવીનતા જળવાય છે બે વસ્તુ છે જ્યારે આંતરિક રીતે કર્મચારીની પસંદગી કરવામાં આવે તો તેનો જોશ વધે તેનામાં સારા કામ કરવા માટેની એને જે તક મળી છે તેને પ્રદર્શિત કરવા માટેનું મોટિવેશન મળે પરંતુ જ્યારે બાહ્ય રીતે કર્મચારીની પસંદગી કરવામાં આવે કર્મચારી ગણની પસંદગી કરવામાં આવે તો તેમાં નવીનતા જળવાઈ રહે અને એને લાયક એની યોગ્ય લાયકાત ધરાવતો કર્મચારી મળવાની સંભાવના વધુ મળે છે ઉપરાંત તેના દ્વારા તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ પણ ઊભું થશે પરંતુ જો સંસ્થાના જ કર્મચારી પૈકી યોગ્યતા ધરાવતા કર્મચારીની અવગણના કરવામાં આવે એટલે સંસ્થામાં જ એવો કર્મચારી છે એની યોગ્યતા ધરાવતો હોવા છતાં કર્મચારીને અવગણના કરવામાં આવે અને તેના સ્થાને જો કોઈક બીજાને લેવામાં આવે બાહ્ય કર્મચારી ગણની પસંદગી કરવામાં આવે તો વ્યક્તિને તક આપવામાં આવે તો આવી પરિસ્થિતિ પ્રતિકૂળતા સર્જે અને કર્મચારીઓના વિરુદ્ધ અને નુકસાનના ભાવના વિકસે છે મિત્રો ભારતના પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે ગ્રંથાલય માહિતી કેન્દ્રના કર્મચારીની ભરતી માટેની યોગ્ય નિયમાવલીને અસ્તિત્વમાં આવે છે અને તેના નવીન સુધારાઓની સામાન્ય પણ કરવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયામાં સામાન્ય ભરતી પ્રક્રિયા જેમ જ સંસ્થાની કામગીરી માટે આવશ્યક કર્મચારી માટે જે તે વ્યવસાય સંગઠનના સામાયિક તેમજ સ્થાનિક અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે જ્યારે સિલેક્શન કરવાનું હોય તો એની પ્રક્રિયામાં સૌ પ્રથમ જાહેરાત ખબરમાં કે સામાયિક જાહેર ખબર અખબાર પત્ર હોય અથવા તો સામાયિક હોય તેમાં તેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે આ જાહેરાતના હોદ્દામાં નામની આવશ્યકતા તેમાં શૈક્ષણિક લાયકાત શું હશે તેની અનુભવની વિગતો દર્શાવવાની હોય છે તેના દ્વારા ઈચ્છુક ઉમેદવારો માટેથી તેમની પાસેથી અરજી મંગાવવામાં આવે સંસ્થાની અન્ય સ્થળે સમય તેઓને મુલાકાત ગોઠવાય છે આ પ્રથમ તબક્કામાં મુલાકાતમાં પસંદ થયેલા જે વ્યક્તિઓ છે અને આગળ લેખિત પરીક્ષા જો જરૂર જણાય તો એને લેખિત પરીક્ષાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે ત્યારબાદ અધિકૃત ઉચ્ચ હોદ્દાદારો હોય તેમની પસંદગીની પદ્ધતિ સરને સ્વીકારી તેમની શરતો સાથે નિમણૂક પત્ર આપવામાં આવે અને ઓળખપત્ર જો ઉમેદવારનો ઓળખપત્ર જો ઉમેદવાર પાસે હોય તો સંસ્થાને યોગ્ય વિભાગમાં કામગીરી માટે તેને નિમણૂક કરવામાં આવે છે કર્મચારીનો વિકાસ અથવા તો માનવ સંસાધન વિકાસનો પ્રારંભ અહીંથી જ થઈ જાય જ્યારે એની ભરતીની પ્રક્રિયા થઈ એની નિમણૂક કરવામાં આવી અને એની નિમણૂકને આધારે તેમને એક જગ્યાએ એમને રોકવામાં આવ્યા એમની નિમણૂક કરવામાં આવી તો ત્યારથી જ માનવ સંસાધન વિકાસનો પ્રારંભ થાય છે ડેવલપમેન્ટ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની ચાલુ થાય છે પરંતુ આ પ્રત્યે જરૂરિયાત પ્રમાણે તકેદારી દાખવવામાં આવતી નથી અને ખાસ કરીને જ્યારે ભારતમાં આપણે ગ્રંથાલયની માહિતી કેન્દ્રોનો વિકાસની વાત કરી રહ્યા હોય ત્યારે તેનો અભાવ જોવા મળે છે મિત્રો અહીંયા આગળ આપણે એક મોડ્યુલ જોઈશું અને આ મોડ્યુલમાં ખરેખર સ્થૂળ અને સૂક્ષ્મ પરિબળ કઈ રીતે કામ કરે છે તેને આપણે વિશિષ્ટ રીતે સમજી શકીશું અથવા તો વિશેષ રીતે આપણને ખ્યાલ આવશે આ અમુક પ્રશ્નોનો જવાબ જ્યારે આપવાનો થાય આ અમુક પ્રશ્નોનો જવાબ આપણે આપી રહ્યા હોઈએ ત્યારે આ સૂક્ષ્મ પરિબળ શું છે અને સ્થૂળ પરિબળ શું છે તેનો આપણા કોન્સેપ્ટ્સ ક્લિયર થઈ જાય છે મિત્રો વાતાવરણના વિશ્લેષણમાં એટલે કે જ્યારે પૈતૃક સંસ્થા સંસ્થા એટલે કે સિસ્ટર કન્સલ સંસ્થા છે તે શું પ્રાપ્ત કરવા માંગે છે આ પહેલો ક્વેશ્ચન છે જ્યારે સૂક્ષ્મ પરિબળની વાત કરતા હોઈએ ત્યારે આ પ્રશ્નો આપણી જાતને પૂછવાના હોય છે અથવા તો જે કર્મચારી હ્યુમન રિસોર્સ પ્લાનિંગ કરી રહ્યું છે એનું ડેવલપમેન્ટ કરવાનું છે તો તે શા માટે કર્મચારી ગણની પસંદગી કરવાની છે એના માટેના આ પ્રશ્નો પોતાની જાતને પૂછવાના હોય છે ગ્રંથાલય દ્વારા સમય અને જે સમયગાળો છે એનું આયોજન છે એનું ટેકનિકલ વિકાસમાં પરિવર્તન થઈ શકશે આ જ્યારે આયોજન કરશું ત્યારે તેનામાં વિકાસમાં કોઈ પરિવર્તન જોવા મળશે ત્રીજો પ્રશ્ન પૂછવાનો છે ગ્રંથાલય જે તે કાર્યના પહોંચી વળવાના કયું માળખું ચકાસે છે કયા પ્રકારનું તેનું માળખું હોવું જોઈએ ત્યારબાદ અચૂક સચિન ખાલી વ્યૂ બતાવવાનો છે મારો સ્ક્રીન આપણે પરિબળની વાત કરી રહ્યા હોય ત્યારે આપણી જાતને અમુક ક્વેશ્ચન્સ પૂછવાના હોય છે અને આ પ્રશ્નોના જવાબ રૂપે આપણને માનવ સંસાધન વિકાસના સ્થૂળ અભિગમની વિશેષ જાણકારી પ્રાપ્ત થાય છે જેમાં પૈતૃક સંસ્થા શું પ્રાપ્ત કરવા ઈચ્છે છે ગ્રંથાલયના અને લાંબા જે આયોજન છે સેવાઓની ટેકનિકનો વિકાસમાં પરિવર્તન દ્વારા શું પ્રાપ્ત કરવા માંગે છે ગ્રંથાલય જે તે કાર્યને પહોંચી વળવા માટે તેનું કેવું પ્રકારનું માળખું ધરાવે છે મજૂર પુરવઠો અને બંધારણ કેવું છે એટલે કે તેનામાં જે સ્ટાફની લાઇનિંગ અને જે સ્ટાફ ની સિલેક્શન કરવાનું હોય છે સ્ટાફની કાર્યપ્રણાલી કયા પ્રકારની છે બાહ્ય વાતાવરણ એટલે કે સામાજિક રાજકીય અને આર્થિક કાયદાકીય કે સાંસ્કૃતિક મૂલ્યો વગેરે કેવા છે સંસ્થાનું આંતરિક વાતાવરણ કેવું છે વિવિધ પરિબળો જેવા કે અવરોધો ટેકનિક્સ તકો અને સક્ષમતા કે નબળાઈ વગેરે કેવા છે સંસ્થાની સેવાઓની કોઈ ફેરફાર વધારો ઘટાડો કે કે વિકાસ સુધારાઓ થવાની શક્યતા કેટલી રહેલી છે સંસ્થાની તાલીમ અને કર્મચારીનું આયોજન સાથે સંલગ્ન અન્ય મુદ્દાઓ પણ માનવ સ્ત્રોતના સંચાલન નીતિ વિષયક પ્રશ્નો કયા છે કર્મચારી ગણના માળખામાં કોઈ નવીન વલણ સ્વીકારવામાં આવે છે તો જેમ કે પદ્ધતિનું વિશ્લેષણ સ્વીકારવામાં આવે છે કે નહીં તે જોવામાં આવે છે આ પ્રશ્નોના જવાબ પૂછ્યા પછી ડેટા એકત્રીકરણ કરવા માટેનું સંશોધન હાથ ધરવામાં આવે છે તેમાં બે ભાગ પાડી શકાય કે કેટલા પ્રમાણમાં માનવ સ્ત્રોતની આવશ્યકતા છે અને માનવ શક્તિ ઉપલબ્ધિ કઈ છે એટલે કે આંતરિક વિગતો જેમાં પહેલામાં એટલે કે કેટલા પ્રમાણમાં માનવ સ્ત્રોતની આવશ્યકતા છે એમાં વધુ કે ઓછા કર્મચારી જોઈએ છે જુદા જુદા જોઈએ છે કે એક સરખી કૌશલ્ય એટલે કે એક સરખા એમના કૌશલ્યો હોય એવા વ્યક્તિઓ જોઈએ છે અંદાજપત્રની જોગવાઈ કેવી છે કર્મચારી ઉપર કોઈ નવીન પરિવર્તનો અમલમાં આવશે અને જો આવશે તો તે કઈ રીતે આવશે કયા કાર્ય કૌશલ્યો બિનજરૂરી બની ગયા છે કેટલાક એવા કાર્યો હોય કે જે આપણે પહેલાં રેગ્યુલરલી કરતા હોય અને પછી તે બિનજરૂરી બની ગયા હોય તો કાર્ય પ્રણાલીમાં એવા કેટલા કાર્યો છે કે જે બિનજરૂરી બની ગયા છે આપવામાં આવેલ આંકડા કેટલા વાસ્તવિક છે આ થયોનો એક ભાગ એટલે દેખતા એકત્રીકરણ કરવાકરણ કરવા માટેનો એક ભાગ એટલે કે માનવ સ્ત્રોતની આવશ્યકતા જ્યારે બીજો ભાગ છે માનવ શક્તિની ઉપલબ્ધિ એટલે કે એની આંતરિક વિગતો જેમાં વિવિધ વિભાગમાં વિભિધ અને કયા પ્રકારના કૌશલ્ય અને લાયકાત કર્મચારીની ઉંમર ઉત્પાદનની મહત્તા અને તેનું માળખું વિકાસ અને ઘસારાનું સ્તર કેવું છે એટલે કે નિવૃત્તિ રાજીનામું કે નિમણૂક કે બઢતીની જે સ્તર છે એ કયા પ્રકારનું છે કર્મચારીઓ કારકિર્દી વિકાસ અને બઢતી અંગે શું સહકાર આપે છે ચાલુ વર્તમાન કાર્યના સ્તર શું છે જ્યારે બાહ્ય વિગતોમાં એના પુરવઠામાં અથવા તો તેનું બજાર કેવું છે સારી વ્યક્તિઓ કેવી રીતે આકર્ષી શકાય તેનું માહિતી મેળવવામાં આવે છે ડેટા એકત્રીકરણ માટેના આ બંને મુદ્દાઓને ધ્યાનમાં લીધા બાદ શું યોગ્ય તાલમેલ મેળવી શકાય તેમ છે તો તાલમેલ અધિક અને અછત એટલે કે તાલમેલ તો તાલમેલમાં સ્ત્રોતને કેવી સારી રીતે સંચાલન કરવામાં આવે છે અસરકારક રીતે વ્યવસ્થા થાય છે શું ધ્યેય નિર્ધારિત માટેની પ્રક્રિયાઓ જરૂરી છે બળતી અંગેની નીતિ કેટલી અસરકારક છે શું કર્મચારી ગણને પ્રેરિત કરવામાં આવે છે પુરસ્કાર દ્વારા કેટલા પ્રમાણમાં વિકાસ અને ઉત્પાદન વધારી શકાય આ પ્રશ્નોના જ્યારે જવાબ મળી રહેતા હોય તો તે તાલમેલબદ્ધ છે જ્યારે અધિક એટલે કે સ્થિતિ યથાવત રાખવી અન્યની બદલી કરવી કસક કરકસર કે કાપકું ફરજ મોકૂફી કે કર્મચારીઓને નીચલા પાયરીમાં ઉતારવા ક્યારેક એવું બને કે યોગ્ય વ્યક્તિ ની જરૂરિયાત ન હોય સમય પૂરતી અથવા તો એ કાર્ય માટે તો તેની સ્થિતિને યથાવત રાખવી જોઈએ કે પછી અન્યત્ર બદલી કરવી જોઈએ કે જ્યાં આગળ કસર કરવી એટલે કે ફરજ ફરજની મોકૂફમાં પણ કરી શકાય અથવા તો નીચલી પાયરીમાં તેને ઉતારવા જોઈએ અછત એટલે કે ખોટ ભરતી બદલી પુનઃ નિયુક્તિ એટલે કે ભરતી કરવી જોઈએ બદલી કરવી જોઈએ ફરીથી નિયુક્તિ કરવી જોઈએ ટેકનોલોજીમાં પરિવર્તનમાં ઉત્પાદનમાં સુધારો લાવવાનો હોય તો તેમાં ભરતી અને પુનરાવર્તનની પ્રશિક્ષણ એટલે કે પુનઃ તાલીમ આપવી જોઈએ એમને વર્કશોપ વગેરેમાં જો માહિતી મળેલ છે તેના આધારે ફીડબેક આટલી આટલા પ્રશ્નોનો જ્યારે આપણે જવાબ આપી દઈએ ત્યારબાદ આપણે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ ને પુનઃ તેનું ફરીથી આપણે માળખું તૈયાર કરવું જોઈએ કાર્ય વિશ્લેષણ જ્યારે વિભાજન કરવાનું છે માનવ સંશોધનના સૂક્ષ્મ તબક્કાની આપણે જ્યારે વાત કરતા હોય આપણે આગળ ભણ્યા કે કાર્ય વિશ્લેષણ કાર્ય વિવરણ અને કાર્ય સ્પષ્ટીકરણ કાર્ય વિશ્લેષણના બે મુદ્દા ધ્યાનમાં લેવાના છે એક તો કાર્ય વિવરણ અને કાર્ય સ્પષ્ટીકરણ કાર્ય વિવરણ અને સ્પષ્ટીકરણના આધારે બદલી ભરતી અને બઢતી થાય છે અરજીપત્રકો મંગાવવામાં આવે છે બઢતી હોય કે ભરતી કે બઢતી માટે આપણે અરજીપત્રકો મંગાવવાના છે ત્યારબાદ નિમણૂક પ્રક્રિયા કરવામાં આવે છે એના અલગ અલગ પાસાઓમાંથી પસાર થવાનું હોય છે ફરજની નિયુક્તિ ત્યારબાદ જે વ્યક્તિ કાર્ય સંસ્થામાં હાજર થાય છે તો તેની ફરજ પર નિયુક્તિ કરવામાં આવે છે એમાં બે મુદ્દાઓ મહત્ત્વના છે પ્રવિષ્ટ એટલે કે તેના પ્રોત્સાહન વ્યક્તિગત વિકાસ અને તાલીમની ધ્યાન આપવાની હોય છે બીજી બાજુ કાર્યનું મૂલ્યાંકન કરવાનું હોય અને એનું નિયંત્રણ અને પ્રતિભાવ જોવાના હોય છે ફરજ નિયુક્તિ દ્વારા નિગમ કાર્યક્ષમતા અને ઉચ્ચ પ્રેરણાયુક્ત કર્મચારી ગણની નિયુક્તિ કરવી જોઈએ પ્રવિષ્ટિ અને નિયંત્રણ અને પ્રતિભાવની સાથે કારકિર્દીની વિકાસની તકો પણ ઊભી થવી જોઈએ વિશેષ કાર્યના પરિણામો અને ત્યારબાદ વિભાજન એટલે કે આ નિયુ નિવૃત્તિ બઢતી અથવા ફરજ મોકૂફી અથવા તો કાપકૂબ કરવામાં આવે છે આ મુદ્દે જ્યારે હું ચર્ચા કરી રહી હોઉં ત્યારે એ અનિવાર્ય બની રહે છે આ સ્પષ્ટતા કરવી કે કર્મચારી ગણનો આયોજનમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને અભિગમો એ એકબીજાથી તદ્દન ભિન્ન નથી પરંતુ તે અન્યોન્ય સાથે સંકળાયેલા છે અને એકબીજા ઉપર આધારિત છે અભ્યાસમાં કે સમજવામાં સરળતા રહે એટલા માટે જ મેં ફક્ત આ બંનેને અહીંયા આગળ પ્રદર્શિત કર્યા છે તથા મોટા ભાગની પ્રક્રિયા એવી હોય કે જે કાર્યોને વાસ્તવિક રીતે કાર્યાન્વિત કરવા માટે આયોજનની સફળ જવાબદારી મધ્યમ કક્ષાના સંચાલકો પર રહે છે જ્યારે નીતિ નિયમો તૈયાર કરવા કે કોઈ મોટા કાર્યક્રમો વિશેના નિર્ણયો લેવા માટે ઉચ્ચ કક્ષાના સંચાલકો પાસે તેની માહિતી રહેલ છે મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર નવા વિષય સાથે